આપણે કોઈ થિયેટરમાં જઈએ તો ટિકિટ ઉપર કેટલા નંબર રખેલા છે એ તમે જોયા હશે. જેમ કે એમાં બે સંખ્યા હોય, એક હોય ABCDનો નંબર અને બીજો હોય આપણો સંખ્યાવાળો નંબર, બરાબર. જેમ કે A50, B40, C11, D15, એ તો ABCD હોય આગળ અને પાછળ કોઈ સંખ્યા હોય તો જ તમે એક્ઝેક્ટ સીટ નંબર લઈ શકો, કારણ કે એ છે હરોળ નંબર અને સીટ નંબર, બરાબર. તો કોઈ એક બિંદુને સમતલમાં સુનિશ્ચિત કરવા માટે આ આધારભૂત પદ્ધતિ કહેવાય. જેમ કે તમારે જોવું છે કે એક બિંદુ છે, બિંદુમાં આપણે બાજુમાં લખ્યું છે 3-4, એનો અર્થ શું થાય? પહેલાં તો બિંદુ સુનિશ્ચિત કરવા માટે તમારે આડી લાઈન દોરવી પડે, આડી રેખા, જેને એક્સ અક્ષ કહેવાય. પછી એક ઊભી રેખા દોરવી પડે, એને કહેવાય વાય અક્ષ. અને બંને રેખાઓ જ્યાં છેદાય છે, મળે છે, એ છે આપણું ઉગમ બિંદુ, જેના બે યામ છે 0-0, એટલે કે આ ઉગમ બિંદુ છે, બરાબર. એટલા માટે એના સ્થાન 0-0 છે. હવે આડી રેખાને આપણે એક્સ નિર્દેશાંક અથવા એક્સ યામ પણ કહી શકીએ છીએ, અને ઊભી રેખાને વાય અક્ષને વાય નિર્દેશાંક કે વાય યામ પણ કહેવાય છે, જે બિંદુ આપ્યું હોય એને, બરાબર. જેમ કે 3 અને 4 આપણે દોરવો છે તો 3 એ આપણો એક્સ યામ અથવા એક્સ નિર્દેશાંક અને 4 આપણો વાય યામ અથવા વાય નિર્દેશાંક કહેવાય. ચલો આપણે 3-4 એક બિંદુ છે એને આપણે દોરવું છે, મતલબ એનું સ્થાન બતાવવું છે, તો કેવી રીતે બતાવી શકાય? 3નો અર્થ થયો કે એક્સ અક્ષ પર 1, 2 અને 3 સ્થાન ખસવાનું, બરાબર. એટલે તમારે જમણી બાજુ ખસવાનું છે. કેટલા એકમ જમણી બાજુ ખસવું એ પહેલો એક્સ યામ કહેવાય. અને બીજો જે વાય યામ છે એ શું કહે છે? કેટલા એકમ ઉપર ખસવું. તો 4 એટલે 1, 2, 3, 4, 4 એકમ ઉપર ખસ્યા તો જમણી તરફ અને ઉપરની તરફ બંને તરફ ખસો એટલે ચોક્કસ એક બિંદુ મળે, જેનો આપણે યામ લખ્યા 3-4. તો તમને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે કયું બિંદુ છે તે, બરાબર. આમ ખાસ યાદ રાખો કે જે બે બિંદુ છે એ શું કહેવા માગે છે કે ઉદ્ગમ બિંદુથી કેટલા એકમ જમણી બાજુ ખસવું અને કેટલા એકમ ઉપરની બાજુ ખસવું. આ પ્રમાણે આપણે ચોક્કસ એક નિર્દેશાંક, એક ચોક્કસ નિર્દેશાંક એક્સ અને વાય યામની મદદથી દોરી શકીએ છીએ. હવે એમાં આપણે જોઈએ ઉદાહરણ 3. એમાં આપ્યું છે કે બિંદુ 4-3ને પણ આલેખ પર અંકિત કરો. તો શું બિંદુ 4-3 અને બિંદુ 3-4 એ બંને એક જ બિંદુ છે? ચલો આપણે જોઈએ. પહેલાં તો 3-4 આપણે અંકિત કરીએ છીએ. તો 3-4 એટલે 3 એકમ જમણી બાજુ એટલે એક્સ અક્ષ ઉપર ખસો, અને 4 એકમ ઉપરની બાજુ એટલે કે વાય અક્ષ પર ખસો. એટલે 1, 2, 3, 4 બંને બાજુ ખસી એટલે ક્યાં આવે? આ બિંદુ પકડાય, બરાબર. આ છે 3-4 બિંદુ. હવે એમ કહે છે કે 4-3 દોરો. તો 4-3 માટે આપણે શું કરવું પડશે? 4 દોરવા માટે એક્સ એકમ પર જમણી બાજુ 4 એકમ ખસો. તો 1, 2, 3 અને 4 અને 3 એકમ ઉપરની બાજુ ખસો એટલે વાય અક્ષ પર ખસો. 1, 2, 3. તો આ થયું 4-3 બિંદુ. તમે જોઈ શકો છો કે બંને બિંદુનું સ્થાન અલગ અલગ છે. એનો અર્થ થયો કે બંને બિંદુ અલગ અલગ છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે ઉદાહરણ 4 શું કહે છે જુઓ. નીચે આપેલા નિર્દેશાંકને અનુરૂપ અક્ષર આકૃતિ, આ આકૃતિ છે ને બાજુમાંથી, એમાં પસંદ કરવાની છે. ચલો કઈ છે એ કહેવાની છે. પહેલું છે 2-1. 2-1 એટલે 2 જમણી બાજુ, 1 ઉપરની બાજુ. ચલો ખસીએ, 2 અહીંયા અને ઉપર 1, એટલે આ કયો છે? ઈ. આ કયું મળ્યું ગયું આપણને? ઈ છે, બરાબર. ચલો બીજું 0-5. 0 એટલે 0 જ એક્સ અક્ષ પર, અને 5 એટલે વાય અક્ષ પર 5 જવાનું છે. તો 1, 2, 3, 4, 5 આ મળ્યું બિંદુ. એ કયું છે? બી. તો આ બિંદુ છે બી. ઓકે, ખબર પડી તમને, બરાબર. ચલો હવે ત્રીજું જોઈએ.
બે શૂન્ય, તો પહેલાં એક્સ અક્ષ પર બે એટલે એક, અને બે શૂન્ય વાય અક્ષ પર એટલે ત્યાંને ત્યાં જ રહ્યું ને, ઉપર જવાનું જ નથી. શૂન્ય કે છે એટલે આ શૂન્ય અહીંયા જ છે, એટલે એક અને બે જમણી બાજુ ખસો અને ઉપરની બાજુ ખસવાનું જ નથી, કારણ કે શૂન્ય છે. કયું બિંદુ આવ્યું આપણું? જી બિંદુ, બરાબર. એને કહેવાય બે શૂન્ય, બરાબર. એના નિર્દેશાંક છે બે શૂન્ય. ચલો હવે બિંદુ એના નિર્દેશાંક લખવાના છે. બિંદુ એ આ રહ્યું. હવે બિંદુ એ છે એમાં આપણે શું કરીશું? કહો પહેલાં તો એનું એક્સ અક્ષ કયું છે. ચલો તો પહેલાં એક્સ અક્ષ પકડીએ. તો આ એ છે, એની નીચે ઉતરી જાઓ. ચાર છે તો એની આગળ શું લખાશે? એની એક્સ યામ છે ચાર અને વાય યામ છે પાંચ, બરાબર. બસ તમારે નીચે ઉતરવાનું, ડાબી બાજુ ખસવાનું, બરાબર. એટલે એક્સ અક્ષ પર કયું બિંદુ બતાવે છે? ચાર. અને વાય પર બતાવે છે પાંચ. તો એના નિર્દેશાંક કયા થયા? ચાર પાંચ. ઓકે ચલો બિંદુ એફ પકડો. હવે આ રહ્યું બિંદુ એફ. બિંદુ એફનું પહેલાં એક્સ અક્ષ લખવાનું છે. એક્સ અક્ષ પર કયો છે નિર્દેશાંક એ લખવાનું છે. તો કયો દેખાય છે તમને? પાંચ અને છની વચ્ચે દેખાય છે. તેનો મતલબ થયો કયો થયો? કે એક્સ અક્ષ છે 5.5, 5.5 છે ને વચ્ચે વચ્ચે એટલે. અને વાય માટે કયો છે? બરાબર શૂન્ય, કારણ કે એ એક્સ અક્ષ પર લાઈનમાં જ છે. એટલે નિર્દેશાંક કયો થયો? 5.5 અને શૂન્ય. ઓકે તો આ આપણો એફનો નિર્દેશાંક થયો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે નિર્દેશાંક કેવી રીતે લખાય. એક તો એક્સ અક્ષવાળું જે પહેલું છે એ પહેલું બિંદુ લખાય નિર્દેશાંક, અને બીજું છે એ વાય અક્ષવાળું લખાય, અને તો જ તમે એનું સ્થાન સુનિશ્ચિત કરી શકો છો.